तेरे कांग्रेस सारा सभ्य ललित वसोया तेरे फोन लाइन पर अपनी साथी जोड़ायेला छे। ललित भाई, दिलीप संघाणीए एक निवेदन आप्यु के नरेश पटेल जे राजकारण में जोड़ावाना छे तेने लईने के हार्दिक पटेल जेवा तेमना हाल न थाय तेवी शुभकामना। आ निवेदन ने आप केवी रीते जुओ छो? दिलीप भाई, कदाच 2017 ની ચૂંટણીમાં હાર્દિક પટેલને કારણે હારી ગયા એનો રોષ પ્રગટ કરી રહ્યા હોય એવું એના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે। અને નરેશભાઈને સલાહ આપવાની કે નરેશભાઈ તમારી સાથે ચર્ચા કરે એવું બધું સમાજનું તમે વ્યક્તિત્વ નથી કે નરેશ પટેલ જેવી મહાન વ્યક્તિ કે નરેશ પટેલ તમારી સાથે ચર્ચા કરવા આવે। પરંતુ તેમના નિવેદનમાં કોંગ્રેસ તરફ પણ એક ઇશારો છે કે હાર્દિક જેવા તેમના હાલ ન થાય। એટલે કે હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ છે અને હાર્દિક પટેલ આજની તારીખમાં પણ કોંગ્રેસમાં સન્માન ભર્યું સ્થાન ધરાવે છે, એને સન્માન મળે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને દિલીપભાઈએ એનો વિચાર કરવો જોઈએ, સામેની પાર્ટીનો કે હાર્દિક પટેલનો વિચાર વ્યક્ત ન કરવો જોઈએ। જી, દિલીપભાઈનું કહેવું છે કે સમાજના નામે જેને પણ રાજકારણ કર્યું છે તેને સમાજે સ્વીકાર નથી કર્યું તે પ્રકારનો એક ગર્ભિત ઇશારો પણ તેમના નિવેદનમાં જોવા મળ્યું છે। તો નરેશભાઈ, દિલીપભાઈ સંઘાણી એમ કહેતા હોય કે સમાજના નામે તમે અત્યાર સુધી દિલીપભાઈ ચૂંટાણા છો, એ સમાજના મતોથી ચૂંટાણા છો, તમે એકવાર એક કામ કરો, આદિવાસી વિસ્તારમાં લડવા જાઓ કે કોડીનાર લડવા જાઓ, તમારી ડિપોઝિટ જશે। દરેક વ્યક્તિ સમાજના આધાર ઉપર જ્યાં સમાજનું પ્રભુત્વ હોય ત્યાં ઇલેક્શન લડતો હોય છે, એટલે આવી વાહિયાત વાતો કરવી એ વ્યાજબી નથી। જી, પરંતુ લલિતભાઈ, સમાજના નામે લડતા જે પણ નેતાઓ છે, હાર્દિક પટેલની જ વાત કરીએ કે હમણાં જ એક કાર્યક્રમમાં હાર્દિક પટેલને લઈને જે કોંગ્રેસમાં જ આંતરિક અસંતોષ જોવા મળ્યો, આ જ પરિસ્થિતિના કારણે કદાચ દિલીપભાઈ આ નિવેદન આપી રહ્યા છે? હાર્દિક પટેલ સ્વાભાવિક છે કે રાજકારણમાં રાજનીતિમાં થોડા ઘણા વિરોધો તો થતા હોય છે, અને એ દિલીપભાઈનો પણ ભૂતકાળની અંદર વિરોધ થયો છે બીજેપીની અંદર, બીજેપીમાંથી દિલીપભાઈને પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા। જી, તો આપને શું કારણ લાગે છે દિલીપભાઈના આ નિવેદન પાછળનું? દિલીપભાઈ પોતાનું મહત્વ વધારવા માટે અને ભારતીય જનતા પાર્ટીના આંકડાઓના કહેવાથી આવું નિવેદન કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે મારું માનવું છે। જી લલિતભાઈ, જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કરે તો તેમને કેટલું પ્રભુત્વ મળી શકે છે? નરેશભાઈ કોઈ પણ પાર્ટીમાં જોડાય, આમ આદમી પાર્ટીમાં જોડાય, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય કે કોંગ્રેસમાં જોડાય, નરેશભાઈના એના જે એનો સ્વભાવ છે અને નરેશભાઈની જે લોકચાહના છે એના આધાર ઉપર કોઈ પણ પાર્ટીએ એને મહત્વ આપવું પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી। જી જી લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે રીતે દિલીપ સંઘાણી તરફથી નિવેદન આપવામાં આવ્યું તેને લઈને લલિત વસોયાનું કહેવું છે કે દિલીપ સંઘાણીએ તેમના સમયમાં હાર્દિક પટેલના કારણે 2017ની ચૂંટણીમાં જેમ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો તેના કારણે તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, પોતાનો મનમાં રહેલો વસવસો તેઓ ઠાલવી રહ્યા હોવાનું લલિત વસોયાનું કહેવું છે। આ સાથે જ તેમણે કહ્યું કે દિલીપ સંઘાણી પોતાનું મહત્વ વધારવા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે।